નોટબંધી બાદ હીરા ઉદ્યોગોમાં કામ કરતા કારીગરોની હાલત દૈનિક બની રહી છે ક્યારેક પગાર તો ક્યારેક અન્ય બાબતે માલિક સાથે થઈ રહી છે માથાકૂટ તેવામાં સુરતના કાપોદરા વિસ્તારમાં એક ડાયમંડ કંપનીના કારીગરો હડતાલ પર ઉતરી ગયા હતા અને કંપની બહાર કારીગરોને આક્ષેપ કર્યો હતો કે કારીગરોના ખાતામાં પગાર કરતાં વધુ રૂપિયા નાખવામાં આવે છે ત્યારબાદ રૂપિયા ઉપાડી લેવામાં આવે છે સુરતના ના કાપોદરા વિસ્તારમાં અમૃત એક્સપોર્ટ નામની ડાયમંડ કંપની આવેલી છે આજે અમૃત એક્સપોર્ટ 300 થી વધુ કારીગરો હડતાલ પર ઉતરી ગયા હતા માલિક દ્વારા થતી હેરાનગતિને પગલે તમામ કારીગર પોતાનું કામ બંધ કરી કારખાનાની નીચે ઊભા હતા અને વિરોધ નોંધાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે કારીગરોના ખાતામાં પગાર કરતાં વધુ રૂપિયા નાખવામાં આવશે ત્યારબાદ ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે અને બેંક ચેક બુક પાસબુક અને એટીએમ કાર્ડ માલિક રાખે છે જો કે કારખાનાના સંચાલકો કેમેરા સામે બોલવા માંગતા અને કારીગરોનો વિરોધ વચ્ચે બહાર નહીં આવતા કારીગરો દ્વારા કારખાનાની બહાર રામધૂન પણ કરવામાં આવી હતી જોકે માલિક અને કારીગરો વચ્ચે બેઠક મળી હતી જેમાં કારીગરોની તમામ માંગ પૂરી કરવામાં આવી હતી